एनडी रावर हाई स्कूल मा ऑनलाइन वर्गों में आपनो स्वागत है। आपणे अगाउ भागणीनुं मूल्यांकन भागीदारीनुं पुनर्गठन आ बे प्रकरणों अभ्यास करेलो। हवे आजे आपणे धोरण 12 नामाना मूळ तत्वों चेप्टर पहेलूं शेरमूड़ीना हिसाबो जे छे एनो आपणे अभ्यास करीशुं। शेरमूड़ीनो अभ्यास हिसाबोनो अभ्यास करता पहेला शेर एटले शुं, शेरमूड़ी एटले शुं आनो आपणे अभ्यास करवो जरूरी बने। आपणे कॉमर्सनी अंदर SVCC विषय में पण आनो अभ्यास करीए छीए। तो अहींया आपणे सौ प्रथम शेर अने शेरमूड़ी आ बने जे शब्दों छे एनो अभ्यास करिए, पछी आगळ एना हिसाबोनी जे वात छे ए आपणे करिए। सौथी पहेला अहींया आपणे जोईए शेर एटले शुं अने शेरना प्रकारो। मित्रों, कोईपण कंपनी जे छे એ કંપની જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે કંપનીના પોતાના ધંધાની અંદર પોતાના વિકાસ માટે પોતાના ધંધાનું જે મૂડી છે એ વધારવા માટે કંપનીને નાણાંની જરૂર હોય ત્યારે કંપની આ નાણાં ભેગા કરવા માટે, આ મૂડી એકઠી કરવા માટે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે। તો આ શેર એટલે શું? તો કંપનીનો એનો અર્થ જોઈએ, કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે। આ દરેક વિભાજિત એકમને શેર કહેવામાં આવે છે। કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય એટલે કે આપણે જ્યારે જરૂર પડે ત્યારે એની ફેરબદલી કરી શકીએ તેવા નાના નાના એકમોમાં વિભાજિત કરવામાં આવે। આ દરેક જે નાનો નાનો એક વિભાગ છે, દરેક એક એકમ છે, એ વિભાજિત દરેક એકમને શેર તરીકે ઓળખવામાં આવે છે। તો આ શેરના પ્રકારો કેટલા? તો આ શેરના મુખ્યત્વે બે પ્રકારો છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર। ઇક્વિટી શેરને ઓર્ડિનરી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો પ્રેફરન્સ શેરની અંદર એના પેટા પ્રકારો જે છે એ જોઈએ તો પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર। પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે એને કંપનીની અંદર પ્રાયોરિટી આપવામાં આવશે અને આ પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એ ઇક્વિટી શેર હોલ્ડર કરતાં અલગ હોય છે। અને ઇક્વિટી શેર હોલ્ડરો એટલે એવા કે જે પ્રેફરન્સ શેર હોલ્ડર ધારકો નથી એવા ઇક્વિટી શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડર તરીકે અથવા તો ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે કે જે પ્રેફરન્સ શેર નથી। પ્રેફરન્સ શેરના પ્રકારોમાં સૌથી પહેલું છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર। ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કેવા? તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે એવા ઇક્વિટી શેર, એવા પ્રેફરન્સ શેર કે જેની અંદર કંપનીને જે વર્ષે નફો ન થયો હોય તે વર્ષનું ડિવિડન્ડ કંપની ન ચૂકવે તો એ આગળના વર્ષ માટે એ ડિવિડન્ડ લઈ જવામાં આવે, એટલે કે ડિવિડન્ડ દર વર્ષે એકઠું કરવામાં આવે। જ્યારે જ્યારે કંપનીને નફો ન થાય ત્યારે તે વર્ષનું ડિવિડન્ડ એકઠું કરી અને કંપનીને જે તે વર્ષે જ્યારે નફો પ્રાપ્ત થાય એ વર્ષે કંપનીએ તે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવું પડે, તો એવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય। જ્યારે નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરની અંદર કોઈ પણ વર્ષે નફો ન થાય તો એમાં પછી ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી, એટલે મીન્સ કે કોઈ પણ વર્ષે નફો ન થાય તો એ ડિવિડન્ડ કંપનીની અંદર એકઠું કરવામાં આવતું નથી, પરંતુ રાબેતા મુજબ જો નફો થાય તો ડિવિડન્ડ ચૂકવવામાં આવે, નહીં તો ડિવિડન્ડ ચૂકવવામાં આવશે નહીં। ત્યારબાદ રિડીમેબલ અને ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર। રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે અમુક નક્કી કરેલો સમય હોય અથવા તો કંપની નોટિસ આપે કોઈ નક્કી કરેલા સમય બાદ અથવા તો કોઈ નોટિસ આપ્યાના સમય દરમિયાન કંપની જે છે એ પ્રેફરન્સ શેર પરત કરે તો એને રિડીમેબલ કહેવાય। જ્યારે ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે જ તે પ્રેફરન્સ શેર જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને પરત લેવામાં આવશે। ત્યાર પછી પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર। પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેટ પ્રેફરન્સ શેર મતલબ પાર્ટિસિપેટિંગ એટલે કે એવા કે કંપનીનો ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાઈ જાય, ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરોને પણ ડિવિડન્ડ ચૂકવાઈ જાય, ઇક્વિટી શેર હોલ્ડરોને તેમની મૂડી પણ ચૂકવાઈ જાય, ત્યારબાદ પણ જો કંપનીમાં નફો વધે તો એ નફામાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પોતાનો ભાગ મેળવવાનો અધિકાર છે। તો એવા જે પ્રેફરન્સ શેર હોય એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય। જ્યારે નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર મતલબ જે કંપનીની અંદર ડિવિડન્ડ ચૂકવાઈ ગયા ત્યારબાદ કોઈપણ પ્રકારનો કંપનીની મૂડીમાં કે કંપનીના નફામાં હક હિસ્સો રહેતો નથી તો એવા પ્રેફરન્સ શેરને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય। જ્યારે કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રેફરન્સ શેર કે અમુક નિશ્ચિત સમય મર્યાદા પછી, અમુક નિશ્ચિત સમય મર્યાદાને અંતે આંશિક અથવા તો સંપૂર્ણ, એટલે કે અમુક જે પ્રેફરન્સ શેર છે એવડાઈ અથવા તો
बीजा तमाम प्रेफरन्स शेरो डिबेन्चर अथवा तो इक्विटी शेर नी अंदर रूपांतर थई सकता होय तो एने कन्वर्टिबल डिबेन्चर तरीके ओळखवामां आवशे अने नॉन कन्वर्टिबल डिबेन्चर नॉन कन्वर्टिबल प्रेफरन्स शेर एटले एवा प्रेफरन्स शेर के जेने कोईपण रीते आपणे बदलावी शकता नथी एटले के फेरबदली करी शकाती नथी एने नॉन कन्वर्टिबल प्रेफरन्स शेर तरीके ओळखवामां आवे छे। त्यारबाद इक्विटी अथवा तो ऑर्डिनरी शेर मोटा भागनी कंपनीओ जाहिर जनता ने ज्यारे शेर खरीदवा माटे आमंत्रण आपती होय त्यारे इक्विटी अथवा तो ऑर्डिनर एटले के इक्विटी शेर जे छे ए बहार पाड़ती होय। इक्विटी शेर जे छे ए जनरली दरेक कंपनीओ बहार पाड़ती होय छे अने इक्विटी शेर जे छे ए प्रेफरन्स शेर होल्डरोने नाणा चूकव्या पछी ज एने पोतानुं डिविडेंड अने पोताना इक्विटी शेरनी रकम परत मेळवा माટેનો અધિકાર છે ત્યાં સુધી એ લોકો પોતાની રકમ પરત મેળવી શકતા નથી। ત્યારબાદ હવે શેર મૂડી એટલે શું અને શેર મૂડીના પ્રકારો, તો શેર મૂડી એટલે શું, શેર અને શેરના પ્રકારો તો આપણે જોયા, પણ શેર મૂડી એટલે શું, તો કંપની પોતાની કુલ જરૂરી મૂડીને નાના નાના હિસ્સામાં વેચી દે છે અને શેર કહેવાય, એ આપણે અહીંયા જોયું। પણ એ જે શેર છે એ શેર જાહેર ભરણા દ્વારા જાહેર જનતામાં બહાર પાડીને મૂડી જે એકઠી કરે છે તેને શેર મૂડી કહેવાય। એટલે કે કંપનીની જે મૂડી છે એ મૂડીને નાના નાના એકમોમાં નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે, એ વિભાજિત કરેલા એકમને શેર કહેવાય, પણ એ જે શેર જે છે મેળવા એ શેર જાહેર જનતાને જાહેર ભરણા દ્વારા જ્યારે બજારમાં મૂકવામાં આવે અને એ જાહેર ભરણા દ્વારા જાહેર જનતા પાસેથી જે આપણે મૂડી મેળવીએ એટલે કે જે મૂડી એકઠી કરીએ એ મૂડીને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે। હવે શેર મૂડી જે છે એના પ્રકારો, એમાં સૌથી પહેલો જે પ્રકાર છે એ સત્તાવાર મૂડી। હવે સત્તાવાર મૂડી એટલે કોઈ પણ કંપની જે છે એ સત્તાવાર મૂડીને નામની મૂડી તરીકે પણ ઓળખાય। કંપની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે કંપનીની શરૂઆત કરતી વખતે મેમોરેન્ડમની અંદર કંપનીની સત્તાવાર જે થાપણ એટલે કે જે સત્તાવાર મૂડી જે છે એ નક્કી થાય। કોઈ કંપની જે છે એ 1 કરોડની સત્તાવાર મૂડી તરીકે અસ્તિત્વમાં આવે છે તો એમ કહેવાય કે 10 રૂપિયાનો જો એક શેર હોય તો એની સત્તાવાર મૂડી 10 લાખ ઇક્વિટી શેરની બનેલી છે, એટલે કે 10 લાખ ઇક્વિટી શેર જે છે 10 રૂપિયા લેખે એ 1 કરોડ રૂપિયા તેની સત્તાવાર મૂડી કહેવાય। પણ કંપની પોતાની સત્તાવાર મૂડી જે છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકે, જ્યારે એને જે પ્રમાણે મૂડીની જરૂર પડતી હોય એ પ્રમાણે કંપની જાહેર જનતા પાસેથી મૂડી એકઠી કરે। પણ જેટલી સત્તા છે એ તમામ સત્તાવાર જેટલી મૂડી છે એટલી પોતે જે છે એ મંગાવી શકે એવું જરૂરી નથી, જેને જે પ્રમાણે કંપનીને જરૂર હોય એ પ્રમાણે મંગાવે। તો બહાર પાડેલી મૂડી જોઈએ, બહાર પાડેલી મૂડી એટલે આપણે અહીંયા અત્યારે જે એક્ઝામ્પલ લીધું કે 10 લાખ ઇક્વિટી શેરની એની સત્તાવાર મૂડી છે 10 રૂપિયા લેખે, પણ એને અત્યારે 1 કરોડ રૂપિયાની પૂરી જરૂર નથી, એને જ્યારે અમુક પૈસા એટલે કે ફોર એક્ઝામ્પલ કે 50 લાખ રૂપિયાની જ જરૂર હોય તો એ પોતે 5 લાખ ઇક્વિટી શેર જ બહાર પાડશે, તો એ જે છે એને બહાર પાડેલી મૂડી કહેવાય। ત્યારબાદ છે ભરાયેલી મૂડી। ભરાયેલી મૂડી જે છે એ બહાર પાડેલી મૂડી જેટલી અથવા તો એના કરતાં ઓછી કે વધુ હોય શકે, કારણ કે કંપનીએ બહાર પાડી મૂડી કે ભાઈ 5 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાના ભાવે બહાર પાડ્યા, તો દરેક લોકો જે છે એ ઇક્વિટી શેર એટલે કે જે જાહેર જનતા છે જે ઇક્વિટી શેર ખરીદવા માટે અરજી કરશે, તો જે લોકો ઇક્વિટી શેર ખરીદવા માટે અરજી કરે છે અને નાણાં આપે છે એને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે। ત્યારબાદ છે મંગાવેલી મૂડી। કંપનીએ ઇક્વિટી શેર જ્યારે બહાર પાડ્યા હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડતી વખતે અરજી સાથે એને કેટલા નાણાં મંગાવેલા છે, જેટલા નાણાં મંગાવેલા છે અરજી સાથે એ તમામને મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવશે। ત્યારબાદ વસૂલ આવેલી મૂડી। કંપનીએ જ્યારે ઇક્વિટી શેર બહાર પાડેલા હોય ત્યારે અરજી વખતે જાહેર જનતા પાસેથી જે પૈસા મંગાવેલા હોય, પણ કોઈ પણ કારણોસર કોઈ પરિસ્થિતિને કારણે કોઈ જે જાહેર જનતામાંથી કોઈ શેર હોલ્ડર હોય એને પૂરેપૂરા પૈસા અરજી વખતે ઇક્વિટી શેરના ભરેલા ન હોય, ઓછા ભરેલા હોય, તો જે કંઈ પણ પૈસા મળેલા છે એ વસૂલ આવેલી મૂડી કહેવાય। જે નથી ભરેલા અથવા તો જે શેર હોલ્ડર છે એ પૈસા નથી ભરતો જેના કારણે ઓછી મૂડી મળે છે, એ જે મૂડી મળે એને વસૂલ આવેલી મૂડી તરીકે ઓળખવામાં આવે। ત્યારબાદ એનો છઠ્ઠો પ્રકાર છે નહીં મંગાવેલ મૂડી। કોઈ પણ ઇક્વિટી શેર ઉપર કંપનીએ જ્યારે બહાર પાડતી વખતે ઇક્વિટી શેરની અરજી મંગાવેલી હોય એ વખતે 10 રૂપિયાના ઇક્વિટી શેર ઉપર 6 રૂપિયા મંગાવેલા છે
तो आ 6 रुपया जे छे एने मंगावेल मूड़ी तरीके ओळखाशे। पण मानी लो के 4 रुपया जे छे ए कंपनीए मंगावेला नथी, तो ए 4 रुपया लेखे जे बजारमां हजी जाहेर जनता पासेथी पैसा मंगावाना छे तो नथी मंगावेला, एने नहीं मंगावेल मूड़ी तरीके ओळखवामां आवशे, जे हजी आपणे जाहेर जनता पासेथी एटले के शेर होल्डरो पासेथी मेळवाना बाकी छे। त्यारबाद आवशे अनामत मूड़ी। अनामत मूड़ी एटले भविष्यना नुकसानने पहोंची वळवा। कोई वार कंपनीनी अंदर नफो ओछो थाय अथवा तो कोई वक्ते कंपनीनो जे छे ए विसर्जन करवामां आवे अथवा तो कंपनी ज्यारे देवामां जाय त्यारे जे पैसानो उपयोग करवा माटे अमुक नाणा जे छे ए नाणा अमुक जे मूड़ी छे ए मूड़ी अनामत स्वरूपे राखवामां आवे छे, एने अनामत मूड़ी तरीके ओळखवामां आवे छे। ए पछी हप्ता बाकी होय एमांथी राखवामां आवे के जे हप्तो इक्विटी शेर ऊपर मेळवी लीधेलो छे एमांथी कंपनी जे कंई पण मूड़ी अनामत स्वरूपे राखे के कंपनी फड़चामां जाय, कंपनीनुं विसर्जन करवानुं थाय, कंपनीमां नफो ओछो थाय तेवा समये आ अनामत मूड़ीनो जे छे उपयोग करवामां आवशे, અને એ અનામત મૂડી જે છે એ કંપનીએ નક્કી કરેલી હોય તે મુજબ રાખવામાં આવે છે। શેર એટલે શું, એના પ્રકારો, શેર મૂડી એટલે શું તેના પ્રકારો, તેનો અભ્યાસ કર્યો। હવે આ શેર જાહેર જનતામાં બહાર પાડવામાં આવે તો એ શેર જાહેર જનતામાં બહાર પાડીએ આપણે તે કઈ કઈ રીતે, કેટલી રીતે બહાર પાડી શકાય એનો અભ્યાસ કરીએ। તો કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો, સૌ પ્રથમ મૂળ કિંમતે બહાર પાડી શકાય, પ્રીમિયમથી બહાર પાડી શકાય, અને ત્રીજા નંબરે છે વટાવથી બહાર પાડી શકાય। હવે મૂળ કિંમતે એટલે કંપનીની જે સત્તાવાર થાપણ હતી, જેટલા ઇક્વિટી શેરની સત્તાવાર થાપણ હોય તેટલા જ ઇક્વિટી શેર જે તેની મૂળ કિંમત એટલે કે 10 રૂપિયાનો એક ઇક્વિટી શેર હોય તો 10 રૂપિયાનો જ ઇક્વિટી શેર જે છે એ બજારમાં બહાર પાડવામાં આવે તો તે ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પડ્યો છે તેમ કહેવાય। ત્યાર પછી બીજું છે પ્રીમિયમથી, પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડવો એટલે મૂળ કિંમત ઇક્વિટી શેરની 10 રૂપિયા હોય પણ એ 10 રૂપિયાના ઇક્વિટી શેર ઉપર 2 રૂપિયા, 3 રૂપિયા કે 5 રૂપિયા પ્રીમિયમ એટલે કે તે 10 રૂપિયાનો ઇક્વિટી શેર 15 રૂપિયાની કિંમતે એટલે કે જે મૂળ કિંમત છે તેના કરતાં વધુ કિંમતે જ્યારે જે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે ત્યારે તે ઇક્વિટી શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવેલ છે તેમ કહેવાય। ત્યારબાદ વટાવથી બહાર પાડેલ શેર, વટાવથી બહાર પાડેલ શેર એટલે જે ઇક્વિટી શેરની મૂળ કિંમત 10 રૂપિયા હોય તે ઇક્વિટી શેર તેના કરતાં ઓછી કિંમત એટલે કે 9 રૂપિયા કે 8 રૂપિયાની કિંમતે બહાર પાડવામાં આવે તો તેવા સંજોગોની અંદર વટાવથી બહાર પાડેલ શેર છે તેમ કહેવાય। પરંતુ કંપની દ્વારા 2013ના સુધારા મુજબ જે નવો કંપની ધારો 2013માં અસ્તિત્વમાં આવેલો છે તેની અંદર વટાવથી કોઈ પણ ઇક્વિટી શેર બહાર પાડી શકતા નથી, એટલે કે કોઈ પણ કંપની વટાવથી ઇક્વિટી શેર બહાર પાડી શકતી નથી, કાં તો મૂળ કિંમતે અથવા તો પ્રીમિયમથી ઇક્વિટી શેર બહાર પાડે છે। હવે આપણે નેક્સ્ટ બાબત જે સમજીએ, શેરનું અતિ એટલે કે વધુ ભરણું અને લઘુ એટલે કે ઓછું ભરણું, શેરનું ઓછું ભરણું અને વધુ ભરણું। કોઈ પણ કંપનીએ ઇક્વિટી શેર બજારમાં બહાર પાડેલા હોય તો એ કંપની બજારમાં ત્યારે જ ઇક્વિટી શેર જાહેર જનતાને આપી શકે કે તેનું લઘુત્તમ ભરણું એટલે કે ઓછામાં ઓછું ભરણું ભરાયેલું હોય। તો કંપની ધારા 2013 મુજબ તેનો નિયમ છે, કોઈ પણ કંપની જ્યારે ઇક્વિટી શેર બહાર પાડે ત્યારે એને જેટલા ઇક્વિટી શેરની અરજીઓ બહાર પાડી છે એટલે કે જેટલા ઇક્વિટી શેર બહાર પાડે છે એની ઓછામાં ઓછી 90% અરજીઓ કંપનીને મળવી જોઈએ। 90% અરજીઓ કંપનીને મળે તો જ તે કંપની ઇક્વિટી શેર બહાર પાડી શકે। જો એટલી ઇક્વિટી શેરની અરજી ન મળે એટલે કે જે અરજી બહાર પાડે તે તારીખથી 30 દિવસ સુધીની અંદર એનું 90% લઘુત્તમ ભરણું એટલે કે લઘુત્તમ ભરણું જે છે ઓછામાં ઓછું 90% ભરાઈ જવું જોઈએ। જો આ 30 દિવસ દરમિયાન લઘુત્તમ ભરણું ન ભરાય તો કંપનીએ એના પછીના 15 દિવસમાં તે તમામ ઇક્વિટી શેર હોલ્ડરોને એટલે કે જે લોકોએ અરજી કરેલી છે તેમને તેમના નાણાં પાછા આપી દેવા પડે। જો તે 15 દિવસમાં ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત ન કરી શકે તો વાર્ષિક 15% લેખે પછી વ્યાજ સહિત રકમ ચૂકવવી પડે, એને ઓછા ભરણાની વાત કહેવાય। ત્યાર પછી હવે આપણે જોઈએ વધુ ભરણું। કોઈ પણ શેર ઇક્વિટી શેર બજારની અંદર બહાર પડે તો એ ઇક્વિટી શેર ઉપર કંપનીએ જેટલી અરજીઓ માટે જાહેર જનતામાં વિજ્ઞાપનપત્રમાં અરજીઓ લેવા માટેનું આમંત્રણ આપેલું હોય પણ એના કરતાં 10 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય અને 15 લાખ ઇક્વિટી શેર માટે અરજી આવે તો એ વધુ ભરણું એટલે કે અતિભરણા તરીકે ઓળખવામાં આવશે। હવે બે પરીક્ષામાં પૂછાતા મોસ્ટ આઈએમપી શબ્દો છે એ જોઈએ, આઈપીઓ અને એફપીઓ। આઈપીઓનો મતલબ થાય ઇનિટિયલ પબ્લિક ઓફર, એટલે કે કોઈ પણ કંપની જ્યારે
सौ प्रथम बजार में मूड़ी मेळवा माटे जाहिर जनता ने शेर खरीदवा माटे आमंत्रण आपे। सौ प्रथम वार ज बजार में पोताना इक्विटी शेर बहार पाड़ती होय त्यारे एने आईपीओ तरीके ओळखवामां आवे, जेने इनिशियल पब्लिक ऑफर तरीके ओळखवामां आवे छे। ज्यारे एफपीओ, एफपीओ मतलब फर्धर पब्लिक ऑफर, कोईपण कंपनीए एकवार एना बजार में इक्विटी शेर बहार पाड़ी दीधेला छे पण वधारे मूड़ीनी जरूरियात होवाथी वचमां अथवा तो वर्षना अंते कोईपण कंपनी जयरे वधारानी पोतानी मूड़ी एकठी करवा जे इक्विटी शेर फरीवार बहार पाड़े एने एफपीओ तरीके ओळखवामां आवे छे, एटले के फर्धर पब्लिक ऑफर। इक्विटी शेर नो अर्थ, एना प्रकारो, इक्विटी शेर मूड़ी अने तेना प्रकारो, अने त्यारबाद कंपनी कई कई रीते इक्विटी शेर बहार पाड़ी शके ए अंगेनी रीतो जोया पछी हवे इक्विटी शेर अंगेनी हिसाबी असरो जे छे एना जे व्यवहारिक जे मुद्दाओ छे एनो आपणे अभ्यास हवे आगळ करीए। शेर मूड़ी ना प्रकारों, शेर मूड़ीनो अर्थ, शेरनो अर्थ, शेरना प्रकारों, आ बधी बाबतो जोया पछी आपणे कंपनी कई कई रीते शेर बहार पाड़ी शके एनो अभ्यास कर्यो। हवे आपणे इक्विटी शेर मूड़ीना जे व्यवहारों छे, इक्विटी शेर मूड़ीने लगता व्यवहारों अने तेनी हिसाबी असरो कई रीते थाय तेनो आपणे आगळ अभ्यास करीए। शेर मूड़ी लगता व्यवहारों अने तेनी हिसाबी असरो जोईए। सौ प्रथम पहेला कंपनी ज्यारे इक्विटी शेर बहार पाड़े त्यारे कंपनीने इक्विटी शेरनी अरजी साथे नाणाँ मळे त्यारे, હવે કંપનીને ઇક્વિટી શેર જ્યારે બહાર પાડે ત્યારે કંપનીને અરજીના નાણાં મળશે, તો આ જ્યારે કંપનીને અરજીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેરની અરજી ખાતે જમા આવી આમનોંધ થશે। ઇક્વિટી શેર અરજીના નાણાં મળે ત્યારે બેંકમાં પૈસા આવતા હોવાથી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા થાય। ત્યાર પછી વધારાની શેર અરજીઓ ના મંજૂર કરી નાણાં પરત કરવામાં આવે। હમણાં આપણે જોયું હતું લઘુત્તમ ભરણું અને અતિભરણું એટલે કે વધુ ભરણું, તો જે ઇક્વિટી શેર બહાર પાડ્યા હોય એના કરતાં ઇક્વિટી શેર હોલ્ડરની વધારે અરજીઓ મળી હોય ત્યારે એવા સંજોગોમાં જે વધારાની શેર અરજીઓ હોય એ કંપની દ્વારા નામંજૂર કરી દેવામાં આવે। ત્યારે નામંજૂર કરતે ત્યારે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરી અને બેંક ખાતે જમા કરવામાં આવશે, એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને પૈસા પરત કરી દેવામાં આવશે જે વધારાની ઇક્વિટી શેર અરજીઓ આવેલી છે તેને। ત્યારબાદ ઇક્વિટી શેર મંજૂર કરવામાં આવે ત્યારે તે રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે, એટલે કે વધારાની શેર અરજીઓ નામંજૂર કરી દીધી પછી જે ખરેખર શેર અરજીઓ જે છે એ કંપનીની અંદર જ્યારે મંજૂર કરવામાં આવે તો એ મંજૂર કરેલી ઇક્વિટી શેર અરજીઓ જે છે ને શેર મૂડીએ લઈ જઈએ ત્યારે એની આમ નોંધ થાય ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। આ બીજા નંબરની અને ત્રીજા નંબરની આ બંને આમનોંધોને સંયુક્ત આમનોંધ કરવી હોય તો આપણે કરી શકાય। ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ટોટલ રકમ જે પરત કરીએ છીએ તે અને જે ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જઈએ છીએ એ બંને રકમ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરી તે બેંક ખાતે જમા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરવાથી સંયુક્ત આમનોંધ પણ કરી શકાય। હવે એના પછી આગળ શેર મંજૂરી વખતે રકમ મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેર અરજી વખતે રકમ મંગાવેલી હોય એ પૂરીપૂરી ન હોય, પછી શેર મંજૂર કરે ત્યારે રકમ મંગાવવામાં આવે, તો શેર મંજૂર કરતી વખતે જ્યારે રકમ મંગાવે ત્યારે એની આમનોંધ થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। ત્યારબાદ જ્યારે આ મંજૂરી વખતે રકમ મંગાવી એ રકમ જ્યારે આપણને મળે એટલે કે જે આપણી લેણી રકમ છે એ મળે, એટલે કે મંજૂરી વખતે જે રકમ મંગાવેલી છે એ આપણને મળે ત્યારે એની આમનોંધ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, એટલે કે બેંકમાં પૈસા આવતા હોવાથી બેંક ખાતે ઉધાર થશે મંજૂરીના પૈસા મળે છે એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। ત્યાર પછી મંજૂરી બાદ પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે, તો પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે આમનોંધ થશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। જ્યારે કંપની દ્વારા ઇક્વિટી શેર મૂડીનો પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો આવતો હોવાથી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એવી આમનોંધ થશે। ત્યારબાદ હપ્તો મંગાવ્યા પછી હપ્તાની લેણી રકમ મળે, એટલે કે આપણે હપ્તો મંગાવી લીધો ત્યારે જે આમનોંધ થાય પછી તે હપ્તો આપણને મળે છે, તો એ હપ્તો મળે ત્યારે એની શું આમનોંધ થશે બેંકમાં પૈસા આવતા હોવાથી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા। હવે અહીંયા ફક્ત પ્રથમ હપ્તાની વાત કરેલી છે, જો કંપનીએ પ્રથમ અને દ્વિતીય આ બે રીતે હપ્તાની રકમ મંગાવેલી હોય તો આ જ આમનોંધ જ્યારે દ્વિતીય હપ્તો મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેર પ્રથમની જગ્યાએ દ્વિતીય હપ્તા ખાતે ઉધાર થશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે। એવી જ રીતે જ્યારે દ્વિતીય હપ્તાની રકમ મળે આપણને ત્યારે બેંક ખાતે ઉધાર થશે તે ઇક્વિટી શેર દ્વિતીય હપ્તા ખાતે જમા કરવાનું થશે। એ આમનોંધને આપણે બીજી વાર રિપીટ કરેલી નથી પણ દ્વિતીય હપ્તો હોય તૃતીય હપ્તો હોય જેટલા કંપનીએ હપ્તા મંગાવેલા હોય ઇક્વિટી શેર મૂડીના તો આ બે જ આમનોંધ થશે, ફક્ત પ્રથમ હપ્તાની જગ્યાએ દ્વિતીય અને તૃતીય હપ્તા એવું લખવાનું રહેશે। હવે ત્યાર પછી જોઈએ નહીં મળેલ શેર મંજૂરી રકમ બાકી હપ્તા ખાતે ફેરવતા, જ્યારે આપણને કોઈ પણ હપ્તાની રકમ ન મળે તો એને બાકી હપ્તા ખાતે ફેરવવાની પણ હોય અને ન પણ ફેરવવાની હોય, પણ જનરલી આપણે જોઈએ તો જે તે રકમ છે
हप्तों रकम अपने न मड़ी रही हो तो ये बाकी हप्ता खाते अपने फेरवता हुई छे। तो जयरे नहीं मेल शेर मंजूरी रकम एट के मंजूरी वक्त जो हप्त मंगालो हो हप्ता अपन मड़वापात्र न हो न मेलो हो बाकी हो तो बाकी हप्ता खाते अपने फेरवो पड़े। तो आ बाकी हप्ता खाते फेरवती वक्त आमदन थे बाकी हप्ता खाते उधार शेर मंजूरी खाते जमा एट के इक्विटी शेर मंजूरी हप्त मेलो नहीं एट इक्विटी शेर मंजूरी खातु जमा थे बाकी हप्ता खातु उधार थाय आमदन बने बाकी हप्ता खाते उधार इक्विटी शेर मंजूरी खाते जमा। त्यार पछी नहीं मेल हप्ता की रकम बाकी हप्ता खाते फेरवता इक्विटी शेर मंजूरी की रकम नहीं मिलती एज एवज रीते प्रथम अथवा तो द्वितीय अथवा तृतीय जे कई पण कंपनीए हप्तो मंगावेलो होय ए हप्तानी रकम न मळे तो एने बाकी हप्ते फेरवती वखते बाकी हप्ता खाते उधार ते इक्विटी शेरनो प्रथम अथवा द्वितीय जे कई पण हप्तो होय ए हप्ता खाते जमा करवामां आवशे। त्यार पछी अरजी साथे हवे अहींथी बीजो जे मुद्दो छे आ जे आमदन छे आटली आमदन हती रेग्युलर हती हवे पॉइंट फरे छे एटले के अरजी साथे शेर मंजूरी शेर हप्तानी रकम अगाउथी मळे एटले के हप्तानी रकम घणा शेर होल्डरो होय के जे पोतानो हप्तो जे छे ए अगाउ आपी दे एटले के प्रथम हप्तो भरवानो होय तो ए मंजूरी वक्ते मोकलावी दे तो आवी रीते अथवा तो मंजूरीनो अने प्रथम हप्तो बे जे छे अरजी वक्ते एक साथे मोकलावी दे तो आवी रीते ज्यारे अगाउथी मळेल हप्तानी ज्यारे विगत होय अथवा तो अगाउथी मळेल हप्तानी कोई व्यवहार होय तो एनी असर शुं जोई थाय जो अरजी साथे शेर मंजूरी अने शेर हप्तानी रकम अगाउथी मळी गई त्यारे એટલે કે જ્યારે અરજી કરેલી હોય શેરહોલ્ડરોએ ત્યારે જ એને શેર મંજૂરીની અને હપ્તાની રકમ મોકલાવી દીધી હોય તેવા સંજોગોમાં ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર થાય તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ટોટલ જેટલા રૂપિયાનો શેર હોય એ રકમ ઉધાર થશે ઇક્વિટી શેર મૂડી એટલે કે જે અરજી વખતે નાણાં મંગાવેલા છે એ રકમ અહીં આવશે ઇક્વિટી શેર મંજૂરી એટલે કે જે મંજૂરીના નાણાં એને અગાઉથી આપણને મોકલાવેલા છે એ અહીંયા આવશે અગાઉથી મળેલ હપ્તા એટલે કે જે હપ્તા છે એ હપ્તાની રકમ એને અગાઉથી ચૂકવેલી છે એ રકમ અહીંયા જમા થશે। હવે એના પછી વાત શેર મંજૂરી સાથે શેર હપ્તાની રકમ અગાઉથી મળે એટલે કે અરજી વખતે અગાઉથીનો હપ્તો મળેલો હોય પણ શેર મંજૂરીની જ્યારે રકમ મંગાવવામાં આવેલી હોય તે શેર મંજૂરીની રકમ વખતે એને અગાઉથી હપ્તો ચૂકવી દીધો હોય હપ્તાની રકમ તો એવા સમયે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા એટલે કે બેંક ખાતે ઉધાર થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા જે મંજૂરી રકમ હોય તે અને અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા થશે। પછી હપ્તાની રકમ લેણી થાય ત્યારે એટલે કે આ હપ્તાની રકમ લેણી થાય ત્યારે અગાઉથી મળેલો જે હપ્તો છે એ અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર થાય અને તે પ્રથમ દ્વિતીય જે કંઈ પણ હપ્તો હોય એના ખાતે જમા કરવામાં આવશે એટલે કે જે હપ્તો છે એ હપ્તો અગાઉથી ચૂકવી દીધેલો છે હવે એ હપ્તો અહીંયા અરજી વખતે અથવા તો મંજૂરી વખતે એટલે કે અહીંયા અરજી વખતે કે મંજૂરી વખતે એને જ્યારે અગાઉથી ચૂકવી દીધો હોય ત્યારે જ્યારે ખરેખર હવે હપ્તો લેવાનો આવ્યો એટલે કે હપ્તાની લેણી રકમ મેળવવાની થાય ત્યારે શું આમનો થશે તો અગાઉથી મળેલ હપ્તા ખાતે એટલે કે જે આપણને અગાઉથી મળી ગયો હતો એ હપ્તા ખાતે ઉધાર અને તે પ્રથમ અથવા તો દ્વિતીય હપ્તા ખાતે જમા કરવામાં આવશે। હવે ત્યાર પછી ઇક્વિટી શેર પ્રીમિયમે બહાર પાડવામાં આવે ત્યારે આપણે ઇક્વિટી શેર બહાર પાડવાની રીત જે હતી એ ત્રણ હતી એમાં વટાવથી હવે કંપની દ્વારા 2013 પ્રમાણે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવતા નથી પરંતુ મૂળ કિંમતે એને વટાવે તો મૂળ કિંમતે જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે અગાઉથી હપ્તા મળે એની આપણે આમનોંધ જોઈ હવે ઇક્વિટી શેર પ્રીમિયમે બહાર પાડવામાં આવે તો કેવી રીતે આમનોંધ થાય એની હિસાબી અસર શું થાય તો ઇક્વિટી શેર જ્યારે પ્રીમિયમે બહાર પાડવામાં આવે ત્યારે એની હિસાબી અસરો જોઈએ સૌથી પહેલું અરજી સાથે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી હોય ત્યારે જ્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા હોય ત્યારે ઇક્વિટી શેરની અરજી વખતે જે રકમ મંગાવવામાં આવી હોય એમાં જ પ્રીમિયમની રકમનો સમાવેશ કરવામાં આવેલો હોય ત્યારે બેંક ખાતે પ્રીમિયમ સહિતની રકમ ફોર એક્ઝામ્પલ 10 રૂપિયાનો ઇક્વિટી શેર હોય અને 5 રૂપિયા પ્રીમિયમ હોય તો 5-5 રૂપિયા જો એને અરજી વખતે જ પ્રીમિયમ મંગાવેલું હોય તો બેંક ખાતે ટોટલ 15 રૂપિયા લેખે જેટલા ઇક્વિટી શેર બહાર પાડેલા હોય એની રકમ આવશે અને તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા એવી આમનોંધ થશે। એના પછી શેર મંજૂર કરવામાં આવે ત્યારે શેર મંજૂર કરવામાં આવે ત્યારે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર થાય તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે ટોટલ રકમ પ્રીમિયમ સહિતની ઉધાર થશે જામીનગીરી પ્રીમિયમમાં જેટલું પ્રીમિયમ અરજી વખતે મંગાવેલું હોય સોરી મંજૂરી વખતે જે પ્રીમિયમ મંગાવેલું હોય એ મંજૂરી વખતે જમા થશે અને ઇક્વિટી શેર મૂડી એટલે કે જે એનો ખરેખર હપ્તો છે એ જમા થશે। ત્યારબાદ મંજૂરી સમયે પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ત્યારે એટલે કે
प्रीमियम वक्त मंजूरी समय એટલે કે મંજૂરીનો જે હપ્તો હોય એ મંજૂરીના હપ્તા વખતે જ્યારે પ્રીમિયમ સાથે મંગાવેલું હોય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જે રકમ છે એ ઇક્વિટી શેર મંજૂરીની રકમ જે છે ટોટલ ઉધાર કરવામાં આવશે પ્રીમિયમ સહિતની ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એટલે કે જેટલું મંજૂરી વખતનું પ્રીમિયમ હોય એ પ્રીમિયમની રકમ અને જેટલી એની હપ્તો મંગાવેલો હોય હપ્તાની રકમ શેર મૂડી ખાતે જમા થાય અને મંજૂરી સમયે આ રકમ લેણી થાય અને મળે ત્યારે એટલે કે આપણને જ્યારે મંજૂરી સમયે આપણે હપ્તો મંગાવેલો હોય પ્રીમિયમ સહિતનો એ આપણને મળે ત્યારે બેંક ખાતે ટોટલ રકમ જેમાં અહીંયા કીધું હતું એમ પ્રીમિયમ સહિતની ટોટલ રકમ આપણે બેંક ખાતે ઉધાર કરીશું અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જે છે એ જમા થશે મંજૂરી સમયે જ્યારે લેણી રકમ મળે ત્યારે આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા પ્રીમિયમની રકમ આપણે જોયું કે મંજૂરી સમયે પ્રીમિયમની રકમ મંગાવે અને મંજૂરી સમયે લેણી રકમ મળે ત્યારે હવે એ જ પ્રીમિયમની રકમ કદાચ હપ્તા વખતે પણ પ્રીમિયમ આપણે સાથે મંગાવેલું હોય તો જોઈએ હપ્તા વખતે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી હોય ત્યારે તો હપ્તા વખતે જ્યારે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવી ત્યારે ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એટલે કે ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર થશે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થશે એના પછી હપ્તાની રકમ લેણી થાય ત્યારે એટલે કે આપણને હપ્તાની રકમ જે છે એ મળે ત્યારે ઇક્વિટી બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા હવે આપણે જોઈએ કે એમાં જામીનગીરી પ્રીમિયમ સાથે મંજૂરીની રકમ મંગાવવામાં મંજૂરીની રકમ સાથે પ્રીમિયમ મંગાવવામાં આવેલું આમ જોઈએ હવે આપણે જોઈ કે પ્રીમિયમની રકમ હપ્તા વખતે મંગાવવામાં આવે તો હપ્તા વખતે શેર પ્રીમિયમની રકમ મંગાવવામાં આવે ત્યારે શું આમ નોંધ થાય ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા તે શેર મૂડી ખાતે જમા એટલે કે જ્યારે હપ્તાની રકમ મંગાવવામાં આવેલી હોય એની સાથે પ્રીમિયમ મંગાવવામાં આવે ત્યારે ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર થાય તે જામીનગીરી પ્રીમિયમ ખાતે એટલે કે જે પ્રીમિયમની રકમ હોય તે અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે એટલે કે જે ઇક્વિટી શેર હપ્તાની રકમ હોય એ જમા થશે આ હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે આ આમ નોંધ થાય પણ હપ્તાની જ્યારે રકમ આપણને મળે ત્યારે શું આમ નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા હવે અહીંયા હપ્તાની રકમ જે છે એ પ્રથમ હપ્તો પણ હોઈ શકે દ્વિતીય હપ્તો પણ હોઈ શકે અને તૃતીય હપ્તો પણ હોઈ શકે પણ જનરલી પ્રથમ અને દ્વિતીય બે હપ્તા હોય તો પ્રથમ હપ્તા વખતે પણ આ જ આમનોંધ થશે અને દ્વિતીય હપ્તા વખતે પણ આવી જ આમનોંધ બને હવે નવ આગળ જે મુદ્દો છે એ જોઈએ તો ઇક્વિટી શેર જપ્ત કરવામાં આવે ત્યારે શું હિસાબી અસર થાય તો ઇક્વિટી શેર જપ્ત કરવામાં આવે ત્યારે જોઈએ સૌ પ્રથમ પહેલું ઇક્વિટી શેર મૂળ કિંમતે અથવા તો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય પણ જ્યારે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય ત્યારે કન્ડિશન હોય કે પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય તેવા સમયમાં જ્યારે જો ઇક્વિટી શેર જપ્ત કરવામાં આવે તો શું આમ નોંધ થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કઈ રકમ થશે જેટલા ઇક્વિટી શેર આપણે જપ્ત કરીએ તે અને જેટલી રકમ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થઈ હોય આ બંનેની રકમ જે છે ગુણાકાર કરતા મળે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા તે ઇક્વિટી શેર હપ્તા અથવા તો બાકી હપ્તા ખાતે જમા એટલે કે કદાચ હપ્તો મળી ગયો હોય અથવા તો બાકી હપ્તો હોય ગમે તે હોય તે જમા થશે ત્યારબાદ ઇક્વિટી શેર પ્રીમિયમની બહાર પાડ્યા હોય ઇક્વિટી શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય એટલે કે જે ઇક્વિટી શેર તમે બહાર પાડેલા છે એ પ્રીમિયમથી બહાર પાડી દીધેલા છે પરંતુ એ પ્રીમિયમની રકમ આપણને મળી નથી અને ઇક્વિટી શેર જપ્ત કરવાની કન્ડિશન ઊભી થાય ત્યારે આમ નોંધ થાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર જેટલી રકમ જમા થઈ હોય તેટલી રકમ અને જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ ખાતે જે રકમ ઉધાર થાય એ રકમ હશે કે જે આપણનું પ્રીમિયમની રકમ આપણને મળેલી નથી તે ત્યારબાદ તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા થશે એટલે કે અરજી વખતે જે રકમ મળેલી હોય એ જપ્તી ખાતે જમા થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે જે રકમ હોય તે મંજૂરીનો હપ્તો જમા થાય અને ઇક્વિટી શેર હપ્તા અથવા તો બાકી હપ્તા ખાતે જમા હવે ઇક્વિટી શેર જપ્ત થઈ જાય ત્યારબાદ કંપની તે જ ઇક્વિટી શેર એટલે કે જપ્ત થયેલા ઇક્વિટી શેર ફરીથી બજારની અંદર બહાર પાડશે એ પણ ત્રણ રીતે બહાર પાડી શકાય મૂળ કિંમતે પ્રીમિયમથી અને વટાવથી તો એની અસરો જોઈએ જપ્ત થયેલ શેર જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે જપ્ત થયેલા શેર જ્યારે મૂળ કિંમતે બહાર પાડતા હોય ત્યારે એની નોંધ થાય બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા એટલે કે મૂળ કિંમતે બહાર પાડશે જેટલી રકમ એ બહાર પાડે એટલી રકમ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડતા હોય ત્યારે એટલે કે જે ઇક્વિટી શેર કંપનીએ જપ્ત કરેલા છે એ જપ્ત કરેલા ઇક્વિટી શેર કંપની પ્રીમિયમથી બહાર પાડે ત્યારે બેંક ખાતે ઉધાર પ્રીમિયમ સહિતની રકમ ઉધાર થશે ત્યારબાદ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા એટલે શેરની મૂળ કિંમત અને શેરની પ્રીમિયમની રકમ બંને અલગ અલગ જમા થશે ત્યારબાદ જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડતા હોય જપ્ત થયેલા શેર છે એ અગાઉ કોઈને આપેલા શેર છે અને જપ્ત થયેલા શેર છે
मतलब ए शेर कंपनी वटावथी बहार पाड़ी सके एटले के ओछी किंमते बहार पाड़ी सके, कारण के एने अगाउ जेनी पासे शेर होल्डर पासे इक्विटी शेर हशे ए अगाउना शेर होल्डर पासे थी एने अमुक रकम जे छे ई मळेली होय, एटले ओछा पैसानो शेर जे छे ई वटावथी बहार पाड़ी सके। एटला माटे ज्यारे वटावथी बहार पाड़े इक्विटी शेर त्यारे एनी आमनोन थशे बैंक खाते उधार, इक्विटी शेर जप्ती खाते उधार, ते इक्विटी शेर मूड़ी खाते जमा। इक्विटी शेर जप्ती खाते जेटली रकम इक्विटी शेरनी ओछी मळे छे ए रकम अहीं इक्विटी शेर जप्ती खाते उधार थशे, जे खरेखर रकम मळे छे बैंक खाते उधार थशे, कुल रकम ते इक्विटी शेर मूड़ी खाते जमा थशे। हवे एना पछी इक्विटी शेर जप्ती खातू जे छे ए कंपनी तैयार करे त्यारे इक्विटी शेर जप्ती खातू जे बाकी दर्शावे छे ए ऊभू रहेवू जोईए नहीं। इक्विटी शेर जप्ती खातानी जे रकम आपणने मळशे एटले के जे तफावतनी रकम होय, खातું જે બાકી દર્શાવતું હોય એ બાકીને મૂડી અનામત ખાતે લઈ જવી પડે, કારણ કે ઇક્વિટી શેર જપ્તી ખાતેથી જે કંઈ પણ કંપનીને પૈસા મળેલા છે એ પૈસા કંપની એ રૂપિયા જે છે એ કંપની પોતાના મૂડી અનામત તરીકે પોતાની કંપનીની અંદર રાખશે, જે ભવિષ્યમાં કોઈ પણ એવા સંજોગો ફળચામાં જાય કે વધુ રકમની જરૂર હોય તેવા સંજોગો ઉપયોગ કરશે। એટલે મૂડી અનામત ખાતે લઈ જઈને શેર જપ્તી ખાતું જે છે એ બંધ કરી દેવામાં આવશે, એટલે શેર જપ્તી ખાતાની જે બાકી છે એને મૂડી અનામત ખાતે ફેરવવી પડે, એટલે કે મૂડી અનામત ખાતે લઈ જવી પડે, તો તેની આમદન થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા। એટલે કે ઇક્વિટી શેર જપ્તી ખાતું જ્યારે બાકી દર્શાવતું હોય ત્યારે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે રકમ લઈ જઈ અને જપ્તી ખાતું બંધ કરવામાં આવશે। ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે, ઇક્વિટી શેર પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, ઇક્વિટી શેરના હપ્તા બાકી હોય અથવા ઇક્વિટી શેર ઉપર અગાઉથી હપ્તા મળી ગયા હોય, આ બધી જ બાબતો થઈ અને કોઈ જો ઇક્વિટી શેર હોલ્ડર ઇક્વિટી શેરના હપ્તા ભરપાઈ કરવામાં કસૂરવાર ઠરે એટલે કે ઇક્વિટી શેરના હપ્તા ન ભરે તો તેઓના ઇક્વિટી શેર જપ્ત કરવામાં આવે, અને ઇક્વિટી શેર જપ્ત કરી અને ફરીથી આ ઇક્વિટી શેરને બહાર પાડવામાં આવે, ચાહે પછી એ મૂળ કિંમતે હોય, પ્રીમિયમથી હોય કે વટાવથી હોય, આ આખી જે હિસાબી અસરો છે ઇક્વિટી શેર મૂડીને લગતી એના જે તમામ વ્યવહારો છે એ તમામ વ્યવહારોની હિસાબી અસરો કઈ રીતે થાય એટલે કે એની આમનોંધો કેવી રીતે થાય તેનો આપણે સંપૂર્ણ અહીંયા આજે અભ્યાસ કર્યો। હવે આને લગતા એક્ઝામ્પલો જે છે એ આપણે આના પછીના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું।